नमस्कार मित्रों, हूँ निमेश राठौड़, जय अंबे ग्रुप ऑफ स्कूल्स में आप सबनों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, अपने लास्ट लेक्चर में तो वर्तुलाकार विद्युत प्रवाहधारित रिंग माटेना दाखलाओं की शुरुआत करी है। आज एने लगता एक उदाहरण अनेक स्वाध्याय दाखला करीशू। लास्ट लेक्चर में आप उदाहरण नंबर 4.7 पहलो कम्प्लीट करेलो, कारण के जगह थोड़ो अभाव हतो एटला माटे नाना दाखला ने पहला गणेलो हतो। आज 4.6 जे बाकी छे एनी चर्चा करिए अने स्वाध्याय में एक दाखलो आ टॉपिक ने लगतो छे एनी वातो करीशुं। चलो उदाहरण नंबर 4.6, गणतरीओ ने ए तो सरळ छे पण रकम खूब लांबी छे। चलो रकम समझो, अने बुक में एना सोल्यूशन में एक मिस्टेक छे, ए अधूरी माहिती छे, ए पण तमने समझावीशुं के क्यां बुक में शो मिस्टेक छे अने आपणे एने केवी रीते करेक्शन करीशुं। ए चलो जो रकम समझिए, आकृतिमां बे आकृति आपेली छे। आकृतिमां दर्शाव्या मुजब 12 एम्पियर विद्युत प्रवाहधारित सीधा तारने 2 सेंटीमीटर त्रिज्याना अर्धवर्तुळाकार चापमां वाळवामां आव्यो छे। आटलो चाप, આખો વર્તુળ નથી, અર્ધ વર્તુળાકાર ચાપની ત્રિજ્યા જે છે 2 સેન્ટીમીટર, પ્રવાહ જે તારમાંથી પસાર થાય છે તે 12 એમ્પિયર છે। ચાલો પછી શું કહે છે, ધારો કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી જેટલું છે, બરાબર। ચાલો આ ચુંબકીય ક્ષેત્ર બી કેટલું છે તે આપણે ગણતરી કરી દઈશું, બરાબર। ચાલો જોજો, બી સંજ્ઞા આપી છે તો એને આપણે બી જ કહી દઈએ કે અર્ધવર્તુળાકાર। આપણે શું કરીશું જોજો, અર્ધવર્તુળાકાર જે ચાપ છે એનું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું આપણી પાસે કોઈ સૂત્ર નથી, તો એક કામ કરીએ, અર્ધવર્તુળાકાર ચાપનું ચુંબકીય ક્ષેત્ર ને બી સંજ્ઞા આપી છે તો આપણે શું કરીએ, ધારી લો કે આખું વર્તુળ હોય, આખી રિંગ હોય તો ચુંબકીય ક્ષેત્ર કેટલું, તો એના માટેનું સમીકરણ આપણી પાસે છે કે આખી જો વર્તુળાકાર ભાગ હોય તો ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ ઝીરો એન આઈ, જ્યાં એક જ રાઉન્ડ હોય વર્તુળનો, રિંગનો, તો એન આટાની સંખ્યા એક થાય, બરાબર। તો મ્યુ ઝીરો એન આઈ છેદમાં 2R, 2 × ત્રિજ્યા છેદમાં જે આવે તે, એટલું ચુંબકીય ક્ષેત્રનું આપણી પાસે સૂત્ર છે આખા વર્તુળ માટેનું, તો એને આપણે બી ડેશ નામ આપી દઈએ, એ શોધી દઈશું, આપણી પાસે સૂત્ર છે। અને અહીં જે બી કહેવું છે તે અર્ધ વર્તુળનો છે, બી બરાબર કેટલું થવાનું, બી ડેસ જે આખા વર્તુળનું આવે એનું અર્ધું કરી નાખવાનું, બી ડેસ ભાગ્યા 2, એ ગણતરી। આ ગણતરી બુકમાં આપી નથી, ડાયરેક્ટ આંકડાકીય આટલો જવાબ આપી દીધો છે વાક્ય રચનાની અંદર, પરંતુ આપણે આ ક્યાંથી આંકડો આવ્યો એ જાણવું પડે, એટલા માટે આપણે આટલી ગણતરી વધારાની અંદર એડ કરવી પડશે। આ એક કરેક્શન છે બુકની અંદર કે એક ગણતરી આપી જ નથી, આ ગણ્યા વગર ડાયરેક્ટ જ આટલું લખી દીધું છે, પણ આ કેવી રીતે આવ્યો આંકડો, તો આ ગણતરી કરશું તો એ આંકડો આપણને મળશે। ચાલો એ બધું સમજીએ, શું શોધવાનું કેવું છે જુઓ। ચાલો પહેલું વસ્તુ, સીધા ભાગ વડે, ચાલો તાર પર આ સીધા ભાગો છે, આકૃતિ બી તો છે ગણતરીમાં છે, અને જુઓ આ સીધા જે ભાગ છે એટલે આટલો અને આટલો। ચાલો સીધા ભાગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, ચાલો સીધો ભાગ જોજો જરાક ધ્યાનથી, તો આના પર આ ડીએલ લઈએ, આઈડીએલ બરાબર, અને આર પણ આ જ દિશામાં આવવાનો, તો સીધો જો ભાગ હોય, સીધો તાર હોય, તો તો ચુંબકીય ક્ષેત્ર કેટલું મળવાનું, જુઓ આઈડીએલ અને આર તો એક જ રેખા પર આવવાના, એટલે કે સમાંતર થઈ જવાના, આઈડીએલ અને આર સમાંતર થતા હોય તો થીટા ઇક્વલ ટુ શૂન્ય થાય, અને આપણો જે બાયો સાવર્ટના નિયમનો તાર માટેનો સૂત્ર છે આઈડીએલ ક્રોસ આર, એમાં જે સાઇન થીટા લઈએ છીએ આઈડીએલ આર સાઇન થીટા, તો સાઇન 0 0 થવાથી ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે, શૂન્ય। તો સીધા ખંડ માટે એટલે કે આ બે ભાગ માટે ડીએલ અને આર સમાંતર હોવાથી થીટા બરાબર 0, અને જે ચુંબકીય ક્ષેત્ર બાયો સાવર્ટના નિયમમાં સાઇન થીટા વિધેય આવે છે, તો થીટા જો શૂન્ય હોય તો સાઇન 0 જો લઈએ તો એ કેટલું આવશે, 0, એટલા માટે આખું પદ શૂન્ય થઈ જશે। તો આપણે એમ કહી શકીએ કે આ બે જે ટુકડાઓ છે સીધા સુરેખ, આ ભાગ અને આ ભાગ, એના વડે કોઈ ચુંબકીય ક્ષેત્ર રચાશે નહીં, એટલે કે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર શૂન્ય। ચાલો આપણે ત્રણ ગણતરીઓ કરવાની છે, એ પૈકીની પહેલી ગણતરીમાં તો કંઈ ગણવાનું આવ્યું જ નહીં, ખાલી લોજિક જ દોડાવવાનું છે કે સીધા તારના ટુકડા હોય તો જે ખંડ ધારીએ છે ડીએલ તે અને સ્થાન સદિશ આર જે લઈએ છે બંને એક જ રેખા પર આવશે, એટલે કે થીટા ઇક્વલ ટુ 0 થવાથી સાઇન 0 0, તો ચુંબકીય ક્ષેત્ર બાયો સાવર્ટના નિયમમાં જે સાઇન
थीटा आवे छे त्यां शून्य मूकीए तो जीरो मळशे। चलो आ बे भाग माटे गणाय गया। बीजी गणतरी, अर्ध वर्तुळाकार चापने लीधे मळता चुंबकीय क्षेत्र बी करता वर्तुळाकार गाड़ा वडे मळतुं चुंबकीय क्षेत्र कई रीते जुदुं पड़े छे अने कई रीते तेने मळतुं आवे छे। एटले बन्ने वच्चे जो अर्ध वर्तुळ छे, सांभळजो ध्यानथी, आ अर्ध ने बदले आखू वर्तुळ होय तो चुंबकीय क्षेत्र में शुं फरक पड़ते अने ए बन्ने वच्चे शुं साम्यता अने शुं अलग बाबत छे नी वात करवानी छे। चलो आपणे ए अहीं गणतरी करी दईए। जो आखू वर्तुळ होय तो एनुं चुंबकीय क्षेत्र ने बी डेश कही दईए, बराबर। चलो धारी लो के आखू वर्तुळ छे, एनुं चुंबकीय क्षेत्र गणी काढीए तो चुंबकीय क्षेत्र नुं सूत्र कयुं? वर्तुळना केन्द्र माटे म्यू झीरो एन, आटा ની સંખ્યા એક જ રાઉન્ડ આપણે ધાર્યો છે એટલે આટા ની સંખ્યા એન બરાબર એક, સમજો। ચલો તો ચુંબકીય ક્ષેત્ર મ્યુ ઝીરો આઈ છેદમાં ટુ આર, ચલો કિંમત મૂકો મ્યુ ઝીરો 4π ઇન્ટુ 10 રેસ્ટ માઇનસ 7 આઈ 12 એમ્પિયર આપ્યો છે, 2 ઇન્ટુ આર એટલે 2 સેન્ટીમીટર, ઇન શોર્ટ મીટરમાં કન્વર્ટ કરીએ તો 2 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત મીટર, બધાનું સાદુરૂપ આપીએ તો આપણને 37.68 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત ટેસ્લા મળશે। ચલો હજી એક પોઈન્ટ કાપી ગઈએ, ડાબી તરફ ખસીએ તો 10 ની માઇનસ 4 ઘાત થઈ જશે, 3.768 અથવા એને 3. આપણે 7 પછી 5 કરતા મોટા આંકડાઓ છે તો 3.8 કહીએ તો પણ ચાલે, 3.8 × 10⁻⁴ ટેસ્લા। આટલું ચુંબકીય ક્ષેત્ર આખી વર્તુળાકાર રિંગ માટે આવશે। હવે અર્ધ વર્તુળ હોય તો આપણે શું કરતા હતા? આપણી થિયરી યાદ કરો કે નાનકડો ભાગ ધારતા ડીએલ અને છેલ્લે સંકલન કરતા, સંકલન ડીએલ કેટલું મળતું? થિયરી યાદ કરજો, પરિઘ જેટલું મળતું। તો અહીંયા જો અડધું જ વર્તુળ હોય તો સંકલન ડીએલ કેટલું મળવાનો? પરિઘનું અડધું। માટે જો અડધો જ પરિઘ લેવાનું હોય તો ચુંબકીય ક્ષેત્ર પણ અડધું મળશે, એટલે આપણે અહીં લખાણમાં લખીશું કે ચાલો અર્ધ વર્તુળાકાર ચાપ માટે ડીએલ અને આર તો લંબ થવાના આપણે થિયરીમાં જોયું તે મુજબ, તો આકૃતિ એમાં દર્શાવેલ અર્ધ વર્તુળાકાર ભાગ એટલે આના માટે ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકાર રિંગ માટે મળતા ચુંબકીય ક્ષેત્ર કરતા કેવું થશે? અડધું। એટલે વર્તુળાકારનું અહીંયા શોધ્યું, આ ગણતરી નથી આપી બુકમાં, આપણે કરવી પડશે તો જ આંકડો મળશે। ચલો આના કરતા અડધું ચુંબકીય ક્ષેત્ર મળશે, અડધું કરી દઈએ તો 1.9 × 10⁻⁴ ટેસ્લા। બુકમાં ખાલી આંકડો આપેલો છે, એની ગણતરી બતાવવાનું રહી ગયું છે તો આપણે બતાવવાનું, બરાબર। બીજું, જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ ચાલો કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળશે? તો આજે આંગળી છે એને વર્તુળ પર વાળી દેવાની, જમણા હાથની આંગળીઓને આ વર્તુળ પર જે દિશામાં પ્રવાહ જાય એટલે કે આમ જતો છે સમઘડી, તો એને અહીંયા સમઘડી વાળી દેવાનો, તો અંગૂઠો અંદર તરફ જશે, પાનાને લંબ અંદર તરફની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળશે એમ કહેવાય। મિત્રો સમજો, ગુચવાતા નહીં, આખી રિંગ હોય તેના માટેનું ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવી દેવાનું, આખી રિંગ માટેનું જે ચુંબકીય ક્ષેત્ર મળે, તમે એ રિંગનું ચુંબકીય ક્ષેત્ર વાળી આપણી થિયરી યાદ કરજો, એમાં આપણે લાસ્ટમાં સંકલન ડીએલ નાના નાના ટુકડાઓને ભેગા જે કરવાનું હતું, બધાનું ચુંબકીય ક્ષેત્ર ટોટલ શોધવા માટે શું કરેલું, તો ટુકડાઓને ભેગા કરવા માટે લાસ્ટમાં આપણે સંકલન કરેલું, સંકલન ડીએલ ઇન્ટિગ્રેશન, સંકલન ડીએલ આખા પરિઘ માટે કેટલું આવેલું તો એને આપણે સમગ્ર પરિઘ પર સંકલન ડીએલ બરાબર 2πr મૂકેલું, બરાબર, જે ગુણાકારમાં આવતું હતું આખા પદ સાથે, તો અહીં એ 2πr ને બદલે અડધો પરિઘ આવશે। ધેટ મીન્સ કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ જે આખી રિંગ માટે મળે છે 3.8 × 10⁻⁴ ઘાત ટેસ્લા, એ અડધું થઈ જશે। તો હવે એને અડધું બતાવી દઈએ, ચલો એટલે કે ચુંબકીય ક્ષેત્ર જે આપણે બીડેશ શોધ્યું છે એના ભાગ્યા 2 જેટલું, તો આટલું મળશે। દિશા, સમઘડી દિશામાં આપણે બોર્ડ પર જે વર્તુળ દોરેલું છે એમાં સમઘડી દિશામાં આપણે આંગળા રાખીને વાળી દઈએ સમઘડી દિશામાં આમ, તો પાનાને ગમ અંદર જતી દિશા થશે। ચલો હવે આ આકૃતિ એનું કામ પૂર્ણ થઈ અહીંયા, બરાબર। હવે જે બી છે એના માટે શું કહ્યું છે જોજો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ આ તારને તેટલી જ ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર એટલે આમ હતું એને બદલે ઊંધી દિશામાં મૂકવાનું, આ રીતે વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તમારો જવાબ જણાવો, એટલે આના કરતા ઉલટું, આ ઉપર તરફ હતું તો એને એટલે નીચે તરફ વાળી દેવાનો તારને, તો અહીં સમઘડી દિશામાં જતો તો પ્રભા તો અહીં વિષમઘડી દિશામાં આમ જશે। હવે અહીં શું ફરક પડશે? ચાલો આખા વર્તુળનું ચુંબકીય ક્ષેત્ર તો આટલું જ રહેવાનું, સૂત્ર તો આનું જ, વર્તુળની ત્રિજ્યા તેની તે જ રાખી છે, એટલે તો એનું અડધું કરશો તે મૂલ્ય પણ 1.9 × 10⁻⁴ ટેસ્લા જ રહેવાનું છે, એ નથી બદલાવાનું।
પણ ફરક ક્યાં પડશે? તો દિશામાં ફરક પડી જશે. જો આ દિશામાં પ્રવાહ જો પસાર કરવામાં આવે તો હવે આપણે આંગળાને કેવી રીતે રાખવો પડશે? ચાલો પાટિયા પર આંગળાને મૂકીએ અને વિષમ ઘડી એટલે આમ વાળવાના, આમ. એટલે અંગૂઠો કઈ દિશામાં આવશે? બહાર નીકળતી દિશામાં આવશે. કે જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આટલા ટેસ કરે છે, પહેલા જેટલું જ, પરંતુ એ કઈ દિશામાં મળશે? તો વિરુદ્ધ દિશામાં. હજી વધારે લખવું હોય તો કૌંસમાં લખી શકાય, પાનાને લંબ બહાર નીકળતી દિશા. તો આ પ્રમાણે આપણે દાખલાનો ઉકેલ મેળવીશું. ઘણી વખત આવા અમુક દાખલાઓમાં બુકવાળા એકદમ એક બે લીટીમાં જ આન્સર છાપી દે. જેમ કે તમે આનું સોલ્યુશન જોશો તો આ ભાગમાં બે લીટીમાં સમજૂતી અને ડાયરેક્ટ આંકડો જ આપી દીધો છે. પરંતુ અને વાંચતી વખતે પછી મોટેભાગે વિદ્યાર્થીઓ પણ શું કરે, વિચાર્યા વગર આંકડા ગોખવાનું ચાલુ કરી દે. પણ સમજો, આંકડાકીય માહિતી આપી છે એનો ઉપયોગ કરીને તમે સરળતાથી ગણી શકો, તો શા માટે ગોખવું? અને ગણતરી બતાવવી જ જોઈએ કમ્પલસરી. એ શોધીને જ તમે આંકડો લખી શકો, આવો કોઈ અચળાંક નથી આપણી પાસે. તો અને ગણતરી કરવાની, એ શોધવાની, અને પછી વાક્યમાં લખવાનું કે અડધી રિંગ એટલે અડધું ચુંબકીય ક્ષેત્ર મળશે. તો એ અડધું ચુંબકીય ક્ષેત્રને આપણે શોધીને બતાવવાનું, હાફ કરીને બતાવી દેવાનું. બરાબર? ચાલો ને રિંગને ઊંધી વાળીએ. અહીં સમગળી દિશામાં પ્રવાહ હતો, અહીં વિષમગળી દિશામાં જાય તો ચુંબકીય ક્ષેત્ર જે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અંદર તરફ મળતું હતું એને બદલે હવે બહારના તરફ નીકળતી દિશામાં મળશે. ચાલો તો આ ઉદાહરણ નંબર 4.6 આપણી પાસે આજે વર્તુળાકાર રિંગ વાળા જે બે દાખલાઓ છે, 4.6 અને 4.7 બે ઉદાહરણો છે. એમાંથી 4.7 આપણે પહેલો ગણી લીધો છે અને આ 4.6 અહીં કમ્પ્લીટ કરીએ, કારણ કે એમાં રકમ અને આકૃતિઓ ઘણું બધું લખાણ હતું, જેટલી જગ્યા નહીં હતી લાસ્ટ લેક્ચરમાં આપણી પાસે. તો એ કમ્પ્લીટ કર્યો. હવે જોઈએ એક સ્વાધ્યાયનો ફર્સ્ટ દાખલો છે, બહુ સિમ્પલ છે અને નાનકડો દાખલો છે. એ બહુ સરળતાથી આવડી જાય એ પ્રકારનો છે અને આ જ ટોપિકને લગતો છે. ચાલો જો દાખલાની રકમ સમજો. જો રકમ જ ધ્યાનથી વાંચવાનું, શું છે રકમ માપ એવું જોજો. 8 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા 100 આંટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગુચડામાંથી 0.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. ગુચડાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય કેટલું હશે? વિદ્યાર્થી મિત્રો, તમે નોટિસ કર્યું હોય તો આજે બધા દાખલા કે ઓબ્જેક્ટિવ પ્રેક્ટિસ માટે આપણે ગણીએ છીએ, બધામાં મોટે ભાગના કેસમાં જે આપણે મેઇન સૂત્ર મેળવ્યું છે, છેદમાં r² + x² / 3/2 વાળું, એ સૂત્રનો યુઝ બહુ ઓછો આવે છે. આપણા માટે જે ખાસ કિસ્સાઓમાં સૂત્ર હતું કે વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર, કેન્દ્ર પર એટલે પેલું x = 0 લઈને જે ખાસ કિસ્સો જોયું હતો, એ કેન્દ્ર પર વાળું જે સૂત્ર છે એ જ સમીકરણ વારંવાર ઉપયોગમાં આવશે. તો આ અગત્યનું સૂત્ર કહી શકાય. ચાલો દાખલો ગણવાની આપણી પદ્ધતિ કઈ છે? દરેક દાખલા વખતે એક જ કામ કરવાનું. કયું કામ કરવાનું? તો રકમ ધ્યાનથી વાંચવાનું, રકમમાં કઈ કઈ બાબત આપેલી છે એનું લિસ્ટ બનાવી દેવાનું. ચાલો લિસ્ટ બનાવતા જાઓ, રકમ વાંચતા જઈએ. 8 સેન્ટીમીટર ત્રિજ્યા, કે ત્રિજ્યા r = 8 સેન્ટીમીટર. ચાલો આપણે તો SI પદ્ધતિમાં એટલે કે મીટરમાં કન્વર્ટ કરવાનું રહે તો એને મીટરમાં કન્વર્ટ કરી દઈએ. 8 × 10⁻²⁰ મીટર. પછી બીજું શું આપ્યું છે? 100 આંટા ધરાવતો તારા, આંટાની સંખ્યા n = 100. ચાલો વિદ્યુત પ્રવાહ i = 0.40 એમ્પિયર, 0.40 એમ્પિયર આટલો પ્રવાહ આપેલો છે. ચાલો પછી ગુચડાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય, માત્ર મૂલ્ય શોધવાનું કહેવામાં આવ્યું છે, દિશા સાથે કઈ સંબંધ નથી આપણને. ગુચડાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કયું છે? કોઈને એમ નહીં થવું જોઈએ કે કોઈ વાર μ0 i/2r લીધું. અહીં આંટાની સંખ્યા કેટલી કહેવાય? એક જ રાઉન્ડ આપણે લીધેલો હતો એટલે આંટાની સંખ્યા કેટલી કહેવાશે? 1 કહેવાશે. એટલા માટે આપણે n નથી લખ્યો અહીંયા. બરાબર? અહીં ગુચડું છે, કેટલું આંટાવાળું ગુચડું છે? 100 જેટલા આંટાવાળું ગુચડું છે. તો ત્યારે આપણે સૂત્રમાં n ને ગુણવું. અહીં સૂત્ર શું લખાશે? b = μ0 ni/2r. ચાલો μ0 નું મૂલ્ય અચળાંક, μ0 કેટલો? 4π × 10⁻⁷ એકમ કયો આવે μ0 નો? એને શું કહેવાય? શૂન્ય અવકાશની પરમીએબિલિટી. 4π × 10⁻⁷ Tesla × m/a, એટલે એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું. ચાલો કિંમતો મૂકીએ. μ0 4π × 10⁻⁷ n એટલે શું છે? આંટાની સંખ્યા. n = કેટલા છે આંટા? 100 છે. તો 100 મૂકી દઈએ અહીંયા.
I કેટલું આપ્યો છે 0.40 એમ્પિયર, તો એ મૂકવાનું. ઘણી વખતે દોસ્તો ધ્યાનમાં રાખજો, પ્રવાહ પણ ઘણી વખતે જુદા એકમમાં આપવામાં આવે. ધારો કે અહીંયા 4 મિલી એમ્પિયર એમ કહેવું હોય તો આવી રીતે આપેલો હોય તો આપણે કન્વર્ઝન કરવાનું. હા, મિલી એમ્પિયર એટલે એમ્પિયરમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરવું પડશે, 10^-3 વડે ગુણવાનું. તો મિલી જે શબ્દ છે એ નીકળી જશે, અને કયા એકમમાં પ્રવાહ મળશે, એમ્પિયરમાં પ્રવાહ મળશે. તો આવી નાની નાની બાબતો દાખલા ગણતી વખતે ખૂબ કાળજી રાખવાની, ધ્યાનમાં રાખવું. ચલો, આ કિંમતો મૂકી દીધી બધાની, છેદમાં 2 × R, R એટલે 8 સેન્ટીમીટર. જનરલી હોશિયાર બાળકો પણ આવી મિસ્ટેક કરે છે, એકમના રૂપાંતરણ અને જવાબનો એકમ લખવામાં. એકમના રૂપાંતરણ કરવાનું ભૂલી જવાય અને જવાબનો એકમ દર્શાવવાનું ચૂકી જવાય, આ બંનેમાં આપણા માર્ક્સ કટ થાય. તમે વિચારો કે અહીં જો 8 લઈને જ ગણતરી કરશો તો બધી ગણતરી ખોટી પડે, ખાલી સૂત્રના જ માર્ક મળે આપણને, બરાબર. તો એ બધું આવડતું હોવા છતાં માર્ક્સ ગુમાવવા એ પોસાય એવું નથી. કદાચ કોઈક ટોપિક આપણને બિલકુલ યાદ નહીં આવે કે બિલકુલ નહીં આવડેલો હોય તો વાત જુદી છે, પરંતુ આવડતા ટોપિકમાં આવી રીતે માર્ક્સ જવા જોઈએ નહીં, તો એની ખાસ કાળજી રાખવી. એકમોનું કન્વર્ઝન કરવું એ પેગા જેવું જ છે, જેમ તમે OMR માં જ્યારે આન્સર ટીક કરતા હોય અને ભૂલથી એકવાર એને બદલે બી પર કાળું ટપકું થઈ ગયું તો પછી એનો આપણી પાસે કોઈ ઉપાય નથી બચતો, તેવી જ રીતે જો એકમના કન્વર્ઝન કરવાનું ભૂલી જવાશે તો બધી જ ગણતરીઓ ખોટી પડશે, આપણો સમય વેડફાશે, માર્ક્સ પણ નહીં મળશે. આવડતી વસ્તુના માર્ક્સ જતા રહેવું અને સમય પણ બગડવો, દરેક બાબતે આપણને મોટી લોસ જશે. સો બી કેરફુલ, આવી કોઈ મિસ્ટેક થવી જોઈએ નહીં. ચલો, સેન્ટીમીટરને આપણે SI પદ્ધતિ મીટરમાં કન્વર્ટ કરી દીધું, બધા આંકડાઓ મૂકી દીધા. પાઈનું મૂલ્ય 3.14 મૂકીએ, ગણતરી કરતા 3.14×10⁻⁴ ટેસ્લા આપણો આન્સર આવશે, અથવા 3.14 ને આપણે પાઈ કહીએ તો પણ ચાલે, તો π×10⁻⁴ ટેસ્લા આન્સર મૂકો તો પણ ચાલે. બીજી એક વાત, 10⁻⁴ ટેસ્લા ને શું કહેવામાં આવે, તો એને ગાઉસ પણ કહેવાય. તો 10⁻⁴ ટેસ્લા નહીં મૂકવું હોય તો આ કેટલા ગાઉસ કહેવાશે, 3.14 ગાઉસ એમ પણ કહેવાય. પણ આપણે SI પદ્ધતિમાં ટેસ્લામાં જ ગણતરી કરવાનું છે, સો એની જરૂર નથી. આ તમને વધારાની માહિતી એક કહી દીધી, આપણે થિયરીમાં જોઈ ગયો ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા તો છે SI પદ્ધતિમાં, પણ એનો નાનો એકમ ગાઉસ છે. એક ગાઉસ બરાબર કેટલા થાય, 10⁻⁴ ટેસ્લા, એવી આપણે વાતો કરી છે, બરાબર. ચાલો, તો હવે તમે એક વસ્તુ નોટિસ કરો, આ બંને દાખલાની ગણતરી તો સેમ જ છે, સરખું જ સૂત્ર છે, ફરક શું પડ્યો. જ્યાં એક જ રાઉન્ડ માટે ગણવાનું હોય તો આંટો કેટલો કહેવાય, એક આંટો, એટલે આંટાની સંખ્યા એન નહીં મૂકીએ તો પણ ચાલે, એકડો અહીંયા દર્શાવીએ નહીં તો ચાલી જશે ગુણાકારમાં. જ્યારે અહીં 100 આંટા વાળું ગૂંચડું છે તો અહીં 100 આંટા મૂકી દેવાનું, બસ આટલો ખાલી ફરક છે. મિત્રો, આ ચેપ્ટરના સૂત્ર અને બધું સરળ છે, થોડીક લાંબુ છે ચેપ્ટર, પણ થિયરી સમજી સમજીને તૈયાર કરશો તો મજા આવશે. રકમ જ્યારે પણ વાંચો ત્યારે ખાસ એ જોવાનું કે સુરેખ તાર આપેલો છે, તારને વાળીને રિંગ બનાવેલી છે, એક આંટા છે રિંગનો, કે પછી એક વિદ્યુત પ્રવાહધારિત ગૂંચડું છે, કેટલા આંટા ગૂંચડામાં આપેલા છે, આ બધી બાબતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરવાનો. એ તમે કાળજીપૂર્વક વાંચો એના માટે જ આવા દાખલા આપ્યા છે, કે જેથી તમને સમજાય કે ભાઈ સમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો પછી જમણા હાથનો અંગૂઠો અંદર તરફ જવાનો, વિષમઘડી હશે તો અંગૂઠો બહાર તરફ નીકળવાનો, બરાબર. તો આ બધા આઈડિયા તમારા ક્લિયર થાય એ જ પ્રમાણેના દાખલા ઉદાહરણો પણ આપણને બુકની અંદર આપ્યા છે. ચાલો, આજે અહીં આપણે સ્ટોપ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આને જ લગતો એક આગળનો ટોપિક છે, જેને એમ્પિયરનો સર્કિટલ નિયમ તરીકે ઓળખવામાં આવે, એ સર્કિટલ નિયમની વાત કરીશું. ખૂબ જ સરળ અને સારી એવી સમજૂતી આપણી બુકમાં આપી છે. ચાલો, અહીં આપણો બાયોસાવરના નિયમને લગતા જે ટોપિક હતા, કે તાર માટે ચુંબકીય ક્ષેત્ર, પછી તારને વાળીને રિંગ બનાવીએ તો ચુંબકીય ક્ષેત્ર, એના ટોપિક્સ અહીં પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એમ્પિયરના સર્કિટલ નિયમથી શરૂ કરીશું અને પછી ટોપિકને આગળ ધપાવીશું. થેન્ક યુ વેરી મચ, લખીને પ્રેક્ટિસ કરશો. થેન્ક યુ.